ધંધુકાના કિશન ભરવાડની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. રાજકોટમાં પણ સોમવારના રોજ વિવિધ સંગઠનો તરફથી રેલી કાઢવામાં આવી હતી. રેલીનો ઉદ્દેશ હતો કે કિશન ભરવાડના હત્યારાઓને કડકમાં કડક સજા થાય. રેલીને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. રેલી તેના નિયત રૂટ પર આગળ વધી રહી હતી તે વેળા ગેલેક્સી સિનેમા પાસે ટોળાએ દુકાનો બંધ કરવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. રેલીમાં સામેલ લોકો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવતા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટોળાને કાબૂમાં લેવા પોલીસ ઇન્સ્પેક્ટરે રિવોલ્વર પર તાકી દીધી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ રાજકોટ પોલીસનું કહેવું છે કે ટોળાએ ત્રણ દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત ટોળાના હુમલામાં પ્રદ્યુમનનગર પોલીસના PSI KD પટેલ ઈજાગ્રસ્ત થયા છે. કલેક્ટરને રજૂઆત બાદ અચાનક ટોળું ઉગ્ર બની ગયું હતું અને જિલ્લા પંચાયત ચોક નજીક ટોળા દ્વારા દુકાનો બંધ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેને લઈને રસ્તાઓ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.